મમ્મી જો મારા પહેલા પગારમાંથી હું આ ન્યુ કુર્તી લાવી કેવી છે અરે વાહ બહુ સરસ છે બેટા કેટલાની આવી 500 રૂપિયાની સારું કહેવાય હો અને છે ને હવે તું દર મહિને એક એક તારા માટે ડ્રેસ લેતી રહેજે સાવ છે ને ઘર માટે નહીં વિચારવાનું થોડું તારા પર પણ ધ્યાન આપ અને મને બહુ ગમ્યું હો તો આ 500 રૂપિયાની કુર્તી લાવી લે મારી દીકરી 5000ની કુર્તી પહેરે મમ્મી કલર કેવો છે બહુ સરસ છે હું જરા કાપડ જોઈ લઉં હો તને તો કાપડનું સારું નોલેજ છે હો બેટા સરસ સો પહેર અને સુખી થા મમ્મી હું ચોપર જાઉં છું ને ત્યાં બધી છોકરીઓ મસ્ત મસ્ત કુર્તી પહેરીને આવે રોજ છે એટલે મેં કુર્તી લઈ લીધી સારું કર્યું ને અને છે ને હવેથી હું તને કહું છું ને દર મહિને તારે તારા માટે એક બે કુર્તીઓ લેતા જ રહેવાનું એટલે તારે પણ નવી નવી કુર્તીઓ પહેરવા મળે હે ને મમ્મી તમે તો કહો છો કે તારે દર મહિને બે કુર્તી લઈ લેવાની પણ થોડુંક છે ને મમ્મી કરકસરમાં જીવન જીવાય આપણી જેટલી જરૂર પડે ને એટલું લેવાય એટલે છે ને મારે જ્યારે જરૂર હશે ને કુર્તીની ત્યારે હું લઈ લઈશ બેટા તું નાનપણથી કરકસર કરતી આવી છે અને હંમેશા તે જ છે ને બધી વસ્તુમાં બલિદાન આપ્યું છે એટલે તારે એવી બધી ચિંતા કરવાની જરૂર નથી સમય જશે એમ દિવસ પણ આપણા બદલાઈ જશે હને અને હું છે ને તારા માટે બહુ જ ખુશ છું બેટા કે તું આ તારા માટે વિચારીને પહેલી વાર કંઈક તો લાવી મમ્મી મારે ઘણા ટાઈમથી એક કુર્તી લેવી હતી પણ આજે છે ને પહેલો પગાર મારો થયો ને એટલે મેં કુર્તી લઈ લીધી અને સીધી તમને બતાવવા માટે આવી ગઈ મને બહુ જ ગમ્યું બેટા મને છે ને નેવી બ્લુ કલર બહુ જ ગમે છે રીના આ શું કરે છે લાવ મારો ડ્રેસ આપી દે મને નહીં આપું તને મારો ડ્રેસ મેં તને કેટલી વાર કીધું છે તારે છે ને મારા ઉતરેલા કપડાં જ પહેરવાના ખબર નથી પડતી એક વાતમાં આ મારો ડ્રેસ છે શું કામ લીધો એ રીના તને સમજ નથી પડતી તું તારી મોટી બેન સાથે આ ભાષામાં વાત કરે છે તો તમે દર વખતે એનું શુક્રાણું લ્યો છો તમને નથી ખબર પડતી નાની છોકરીને લાવવું જોઈએ દર વખતે બેન જ બધા ડ્રેસ લે તારે છે ને મારા ઉતરેલા કપડાં પહેરવાના બીજા એકે કપડાં નહીં પહેરવાના સમજાઈ ગયું રીના પણ આ કુર્તી છે હું કુર્તી મારા માટે લાવી છું હું બધું જ પહેરું છું બધું જ બરાબર કુર્તી ભી જીન્સ ભી બધું આ મારું જ છે હું તને નહીં દઉં તારા ઉતરેલા કપડાં હું શું કામ પહેરું હું કમાઉં છું ને હું મારી જાતે લઉં છું મને ગમે છે ને એવું તારી કમાણી હું નથી ખાતી સમજી લાવ આપી દે મને તું છે ને કમાતી હોય ને તો ભલે કમાતી બરાબર છે અને તારે છે ને મને બધું ભાષણ દેવાની જરૂર નથી મને જે મરજી આવશે જે કરવું હશે બધું કરીશ બરાબર છે તારે નહીં કહેવાનું મેં તને કીધું ને એમ તું કર અરે પણ આ શું તું સવાર સવારમાં મંડી છે તારી બેન આટલા વર્ષોમાં પોતાના માટે એક વસ્તુ લાવી એ પણ તારાથી જોઈ નથી ખમાતી આટલા સારા સારા કપડાં પહેરે આટલા વર્ષોમાં તમે શું કહો છો તમે કોઈ દિવસ મારા માટે કપડાં લાવ્યા છો બસ જે હોય બધું આની માટે મેં બધું સાંભળ્યું 5000ના કપડાં આને લેવાના મારે શું કરવાનું એમને ઘરે બેઠું રહેવાનું હું નહીં આપું આ કપડું મારી વાત કાન ખોલીને સાંભળી લો બંને આ ઘરમાં છે ને હું કહીશ ને એમ જ થશે અને એવી રીતના તમારે બંને રહેવાનું છે આ તિજોરી છે ને એમાં એમને ઉતરેલા કપડાં પડેલા છે જૂના ફાટેલા જેવા પહેરો હોય નવા પહેરો બાકી કોઈ છે ને કપડાં નવા નથી લેવાના નવા કપડાં લઈશ તો એ હું જ લઈશ નવા કપડાં આવશે તો એ હું જ પહેરીશ બાકી કોઈ નહીં પહેરે સમજાઈ ગયું તું ઉદાસ ના થઈશ એ તારા કરતા નાની છે નાદાન છે મારી વાત સાંભળ હું તારા માટે ડ્રેસ લાવીશ તું ચિંતા ના કરીશ મમ્મી તમે એમ કહો છો કે રીના હજુ નાની છે એ નાની નથી એ હવે 20 વર્ષની થઈ છે એને સમજવાની જગ્યાએ એનું ભાન પણ વધતું જ જાય છે બસ એને કઈ સમજવું જ નથી અને મને તો ઈ નથી સમજાતું કે મારી સગી બેન છે તો પણ મારી સાથે આવું કેમ કરે છે મારું સારું જોય જ નથી શકતી અને મને તો ઈ નથી ખબર પડતી કે મારી સાથે આટલી નફરત કેમ કરે છે શું કામ આવું કરે છે બેટા હું એની માં છું ને છતાંય મારી સાથે નફરત કરે છે મને નથી સમજાતું કે આવું વર્તન એ શું કામ કરે છે તારી અને મારી સાથે નફરત ભર્યો વ્યવહાર શું કામ કરે છે બેટા તું ચિંતા ના કરીશ અને જા જલ્દીથી ફ્રેશ થઈ જા અને તૈયાર થઈ જા તને એક છોકરો જોવા આવવાનો છે મૂડ ઓફ નહીં કર બેટા જા ને તૈયાર થઈ જા સારું મમ્મી
ડ્રેસ છે આ ડ્રેસ ઓલીને જોતો તો એને હું લાગે છે આટલો મસ્ત ડ્રેસ હોય હું એને આપી દઉં કોઈ સમજોગે નહીં આ ડ્રેસ તો હું કાલે જ એની સામે પહેરું આવી ગયા તો જય રીના રીના તું કેમ આવું કરે છે તું તારી સગી બેન સાથે નિશા જોડે કેમ આવું નફરત ભર્યું વર્તન કરે છે પેલી વાત તો એ છે ને કોઈ મારી સગી બેન નથી બરાબર તમે ગમે ત્યાંથી એને ઉઠાવી લાવ્યા છો મને તો એવું લાગે છે પેલા કચરાના ડબ્બામાંથી જેને ઉઠાવી લાવ્યા છો આ તું શું બોલે છે તને ખબર છે તારી સગી બેન છે અને આવા આવા કાન તારા કોને બોંબેર્યા મમ્મી મેં તમને હજી છે ને સામે જ કીધું હતું કે આ મારું ઘર છે હું કઈ સેમ થશે નીચો અવાજ રાખીને મારી યાર વાત કરો બરાબર છે અને હું અચી કહું છું તમને એ મારી સગી બેન નથી 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 તમે લોકો એને બહારથી છે ને ઉઠાવી લાવ્યા છો મને પૂરેપૂરી ખાતરી છે એ વાતની ના રીના ના એ તારી સગી બેન છે એ મારું જ રોય છે મેં જ એને જન્મ આપ્યો છે હું કોઈ સંજોગે માનવા તૈયાર નથી એ મારી છે ને સગી બેન નથી તમે સૌથી વધારે પ્રેમ એને જ કરો છો બધી વસ્તુ એની માટે જ લાવો છો મારી માટે એકય વસ્તુ નથી આવતી મને ખબર છે અત્યારે તમે છે ને ડ્રેસ લેવા જ આવ્યા છો તો હું મારો ડ્રેસ કોઈને નહીં આપું આ એનો ડ્રેસ નથી બેટા તું નિશા માટે એવું કઈ રીતે વિચારી શકે પોતાની સગી બેન માટે જેમ તારામાં મારું લોહી વહે છે ને એમ એનામાં પણ મારું જ લોહી વહે છે તું કેમ આમ કરે છે મમ્મી હવે હું આ માથા પછાડીને તમને કહું હે કે મારી બેન નથી તમને કેટલી વાર કહેવાનું તમને એની પ્રતિ એટલો બધો પ્રેમ છે ને દોડી આવો છો મને મને મનાવવાની વાત અલગ રહી બસ નિશા 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 આખો દિવસ નિશા મારી વિશે ક્યારે વિચાર્યું છે તમે બસ માર નથી સાંભળવું એક કઈ વસ્તુ નથી સાંભળવી બરાબર બસ રીના બસ નફરતમાં એટલી પણ આંધળી ન બની જા કે પોતાની સગી બેનને તું ભૂલી બેસે અને આવું કેવું વર્તન એ એના માટે પહેલી વાર કોઈ વસ્તુ લાવી અને તને અદેખાઈ આવી ગઈ અદેખાઈ અદેખાઈ તી મને કરાવડાવે છે હમણે બાર નો સાંભળ્યું શું કહેતી હતી હું આટલું કમાઉં છું મારા પૈસે લાવું છું આ તે હા મને ખબર પડી ગઈ મમ્મી તમને એ શું કામ ગમે છે પૈસા લાવે છે ને એ ઘરમાં એટલે હું તો ખાલી ફોકટ છું નકામી છું ઘરમાં એમ તેમ બેઠી છું તમને શું બોલે છે એનું તારે ભાન છે કઈ પણ બોલ્યા કરે છે એ પૈસા લાવે છે એ કમાઈને આપે છે તું હજુ તું નાની છે રીના હજુ તું નાની છે મમ્મી આ તમે છે ને બહુ ખોટું કરી રહ્યા છો બેનને માટે ને તમે મારી આરે એવી રીતે કરો છો મને ખબર નથી તમે એટલા માટે જ આવ્યા છો મને ખીજાવવા માટે મરી જાવ ને મરી જાવ એવું કરું બરાબર તમે એને એકને જ રાખો બસ રીના બસ બહુ થયું હવે બહુ થયું હું તને સમજાવવા આવી હતી કે તું નિશા સાથે આવી રીતે નફરતથી વાત નહીં કર અને તું એ વાતને ક્યાંથી ક્યાં લઈ ગઈ અને મને તો ખરેખર હજી પણ એ નથી સમજાતું કે તારા તારા કાન કોણ ભંભેરે છે અને તને આવી બધી બુદ્ધિ આવે છે ક્યાંથી મારામાં બુદ્ધિ પહેલેથી જ છે બરાબર મમ્મી મને બધી ખબર પડે છે શું થાય છે ને શું નહીં અને હવે છે ને મારી એક વાત સાંભળી લો આ નિશા છે ને નિશા મને પાકી ખબર છે તમારું ખૂન તો છે નહીં તમારું લોહી છે જ નહીં એટલે એને છે ને વહેલી તકે હવે આ ઘરમાંથી બહાર કાઢી મૂકજો અને હું તમને કહી દઉં છું જો તમે નહીં કાઢો ને તો એને છે ને હું ઠપકો મારીના ઘરમાંથી બહાર કાઢી મૂકીશ પછી કહેતા નહીં કે કેમ આવું કર્યું અને હા બીજી વાત એ આ આખા ઘરની એકલી વારસદાર હું છું બીજો કોઈમાં ભાગ પડાવે ને એ બિલકુલ પણ નહીં પોસાય મમ્મી એટલે જેટલી જલ્દી બને ને એટલી જલ્દી રવાના કરો એને આ ઘરમાંથી બાકી હવે છે ને મારીથી ખરાબ કોઈ નહીં થાય એટલું યાદ રાખજો રહી વાત આ ડ્રેસની ડ્રેસ તો મારો છે કોઈને નહીં દઉં સમજાઈ ગયું બેટા તને મારી નિશા તો પસંદ છે ને તારી હા જ છે હું માનું છું પણ બેટા તને એક વાત કરવી છે મારે હા બોલો ને શું છે આંટી નિશાને મેં નાનપણથી પેટે પાટા બાંધીને મોટી કરી છે અને તને સાચું કહું ને તો અમારી પાસે કરિયાવર આપવા માટે રૂપિયો નથી બેટા બે તમે કરિયાવરની ઉપાધિ ન કરો કારણ કે ભગવાનનું આપેલું બધું છે અમારી પાસે
એટલે કરિયાવરની ચિંતા નહીં કરો તમે. તમારા જેવા માણસો તો નસીબદારને મળે, અને મારી નિશા નિશા તો ખરેખર નસીબદાર છે કે જેને વિકી જેવો છોકરો મળ્યો. હું તો ઈચ્છું છું કે બંનેનું લગ્ન જીવન બહુ જ સફળ થાય. અરે બે, નસીબદાર તો અમે છીએ કે આ નિશા જેવી દીકરી અમારા ઘરમાં પુત્રવધુ બનીને આવશે, અને એને તમે પહેરા કપડે ખાલી વળાવી દેશો ને તોય અમે એમ હું છું કે તમે બધું રાખ્યું. અને આ કરિયાવર છે ને, કરિયાવર હું માનું છું ત્યાં સુધી કે એક કુરિવાજ છે. હું માનું છું ત્યાં સુધી 100% કુરિવાજ છે. કારણ કે એક ગરીબ ઘર હોય અને બે ત્રણ દીકરી હોય, અને એને જ્યારે પરણાવવાની થાય, એના લગ્ન કરવાના થાય, ત્યારે એના મા બાપ ઉપર, કારણ કે પોતું ઘર હોય નહીં તો એ એના ઉપર શું વીતતી હશે ને, એ ત્યાં આપણે એ ઠેકાણે હોય ને તો ખબર પડે. સાચી વાત છે તમારી, એ તો જેના પર વીતે ને એને જ ખબર પડે. પણ તમારા જેવા સમજુ વ્યક્તિ બધાને નથી મળતા. અમે તો ખરેખર અવભાગ્ય છે અમારા કે અમને તમારા જેવા વ્યક્તિ મળ્યા. હા, કરિયાવરમાં આપવું તો જોઈએ, કરિયાવર તો આપવો જ જોઈએ, પણ શેનો, સંસ્કારનો, સારા સંસ્કાર આપવા જોઈએ. આ બધું હોય તો બીજા કરિયાવરની શું જરૂર છે? સાચી વાત છે તમારી. રાહ અથવા કરિયાવરની આશા તો એ જ હોય જેના હાથ ઉપર પોતાને વિશ્વાસ ન હોય, જેને કમાવાની તાકાત ન હોય. હું તો એમ કહું છું કે હરેક માણસે પોતાને કમાવાની તાકાત રાખવી જોઈએ. અને ભગવાને આપણને આવું સારું શરીર આપ્યું છે, બે હાથ, બે પગ, બુદ્ધિ, અને બુદ્ધિ અને મહેનતથી માણસ જો કમાઈ ન શકે અને માત્ર આવા કરિયાવરમાં અને બધાની રાહ જોવે, એનો શું મતલબ છે? સાચી વાત છે. તમે કીધું ને એમ કે કોઈકનું આપેલું કેટલા દિવસ ચાલવાનું. સાચી વાત, હું તમારી વાત સાથે સહેમત છું. હા ભાઈ, સાચું કહું તમને ભાઈ, મને છે ને મારી નિશા પર છે ને હંમેશા વિશ્વાસ હતો કે જીવનમાં આગળ વધશે, કશે પાછળ નહીં પડે. અને આજે આજે જીવનસાથીના રૂપમાં પણ એને એટલો સરસ છોકરો ગોતી કાઢ્યો ને કે એ ક્યાંય પાછી નહીં પડે. બસ એ તમારા ઘરની પુત્રવધુ બને ને એટલે હું તો ગંગા નાહી બરાબર છું. અને બેન, તમે જરાય ચિંતા નહીં કરો, તમારી દીકરી છે ને એ અમારા ઘરે વહુ બનીને નહીં રહે, દીકરી બનીને જ રહેશે. અને આ મારો નાનો ભાઈ પણ એને સારી રીતે સાચવશે. શું બોલે છે? આપણા ઘરના મહેમાન કહેવાય, અને તું એમની સાથે આવી રીતે વર્તન કરે છે. મહેમાન બનવા આવ્યા છો કે ઘર જમાઈ બનવા આવ્યા છો? હે, નીકળો નીકળો, ચલો અહીંથી. આના લગ્ન તો કોઈ કાળે નહીં થાય, એમાંય આ ઘરમાં તો નહીં જ થાય. તમને નતું કીધું આને ઘરમાંથી બહાર કાઢવાનું? ચોરીના, હવે છે ને તું તારી જબાનને લગામ આપે ને તો વધારે સારું છે. આ તારું મોઢું છે ને બંધ કર, બહુ થયું હવે બોલવાનું. અને બીજી વાત કે તારી બેનના લગ્નની વાત ચાલી રહી છે, તો જરા શાંતિથી વાત કરે ને તો સારું લાગશે. શાંત તમે રહ્યા હોત ને તો હું શાંત જ રહેત. તમને મેં કાલે જ કીધું હતું ને કે નહીં એમ. આ લોકોને છે ને અત્યારે કે તમે બે ઉઠો, મૂકો કપ. રીના, તું બહુ વધારે બોલવા લાગી છે. અરે ચૂપ, તું ચૂપ. કપ તને નથી કીધું મેં કઈ, તું ચૂપ જ રહે. આને કેમ એટલી બધી જીભ આવી ગઈ હે? મારી સામે બોલે છે, મારું ઘર છે, તારે નહીં બોલવાનું બરાબર. ઓય કપ મૂકો, આલો બે ચલો નીકળો. ઓ જી બેટ, વાહ પીવો છો, વાહ ભાઈ વાહ, ચા બનાવી છે તે હે. કપ મૂકો નીચે અને ચલો છોકરો મને જોવા આવ્યો હતો, એમાં તારું શું જાતું હતું?
કે મહેમાનને કાઢી મૂક્યા તને કઈ ખબર પડે છે કે નહીં જેમ જેમ તને કઈ કહેતા નથી એમ તેમ તું માથે ચડતી જાય છે તે મને છે ને થપ્પડ કઈ રીતના માર્યું હે છોડા તું છે ને આ ઘરનો વારિસ નથી અને તું આ ઘરની દીકરી પણ નથી તને છે ને બહારથી ઉઠાવીને લાવ્યા છે સમજી આ ઘર આખું મારું છે મારે જેમ કરવું હશે ને એમ કરીશ એટલે છે ને હવે આ પછી હાથ ન ઉપાડતી મમ્મી હવે તમે જાણે કંઈક સમજાવો અને તો કંઈ ખબર જ નથી પડતી રીના આજે તો તે બધી હદ વટાવી નાખી ઘરે આવેલા મહેમાનનું આવું અપમાન આવા સંસ્કાર તો મેં તને નતા આપ્યા હ તારામાં જે શ્રી કૃષ્ણ બોલવાનું પણ ભાન નહોતું અને એટલી બધી નફરત પોતાની બહેનથી હ તે ઘરે આવેલી વ્યક્તિનું તું અપમાન કરે સુધરી જા સમય છે સુધરી જા પછી એવું ના થાય કે મારે કોઈ બીજી રીતે તને સુધારવી પડે સમજી ગઈ ઈ બીજી રીત તમારી આ છોકરીમાં અપનાવો ને મમ્મી તો વધુ સારું રહેશે એનામાં છે ને મારા આપેલા પૂરેપૂરા સંસ્કાર છે અને મારામાં હું તમારી દીકરી નથી એ તો તમારી દીકરી નથી જ તે મારામાં તમારા સંસ્કાર નથી હોત ને તો તું આજે ઘરે આવેલા મહેમાનનું આવું અપમાન ન કરત ને બીજી વાત બેટા કે આપણને નફરત ગમે તેટલી હોય ને તો પણ બીજાની સામે આપણા ઘરનું ખરાબ તો ન જ દેખાડાય ઈ બીજા તો નતા પોતાના ખાવા આવ્યા હતા ને છોકરો આવ્યો તો જોવા મને તો ખબર નથી આ વાતની વાપરી વાત થોડી વાર ઉભા શું કે છોકરો આવી ગયો જોવા એટલે શું તને બધી દરેક વાત જણાવી જરૂર હા મેં તમને કીધું તું ને અહીંયા બેઠી નતે કે મને છે ને પૂછીને ચાખરમાં બધું કરવાનું ત્યાં સુધી કાઈ નહીં કરવાનું તારી હદ છે ને તું વધારે પડતી બતાવી રહી છે પણ એક વસ્તુ યાદ રાખજે જે દિવસે આ બધી સહન શક્તિ પૂરી થઈ ગઈ ને એ દિવસે તને ઘરનો દરવાજો ના બતાવું ને તો હું તારી માને નિશા હા બેગમાં કપડાં ભરીને તું ક્યાં જાય છે મમ્મી હું આ ઘર છોડીને જાઉં છું બસ હવે બહુ થઈ ગયું મારે નથી રહેવું આ ઘરમાં અરે બેટા પણ તું ક્યાં જઈશ મામાના ઘરે અરે તું આવો ઉતાવળો નિર્ણય નહીં લે હું છું ને હું સમજાવીશ રીનાને હું સમજાવીશ એ સમજી જશે બેટા પણ તું આમ ઘર છોડીને નહીં જા નહીં મમ્મી હવે પાણી માથા પરથી જતું રહ્યું છે એ કોઈનાથી સમજે એમ નથી મારે એની સાથે રહીને મારી જિંદગી નથી બગાડવી એટલે હું જાઉં છું ના બેટા ના થોડા દિવસ તું ધીરજ રાખ ને બધું સારી રીતે પાર પડી જશે નિશા મારી વાત માન ને બેટા મમ્મી તમે દર વખતે એમ કહો છો થોડા દિવસ કરતા કરતા 20 વર્ષ મેં જવા દીધા છે હવે કેટલી મારે હું જાઉં છું બસ એ સમજે એમ નથી ના નિશા તો આવો ઉતાવળો નિર્ણય નહીં લે બેટા મારી વાત તો સાંભળ હે ભગવાન હે ભગવાન અમારા ઘરમાં શું થઈ રહ્યું છે કોણ આ રીનાના કાન ભંભેરે છે કોણ એના કાનમાં ઝેર રેડે છે હે ભગવાન મારા ઘરને બરબાદ થતા બચાવી લે રીનાને કોઈ ચડાવે તો છે એના કાનમાં કોઈ અમારા વિરુદ્ધ ઝેર તો રેડે જ છે અને આ વાતની તો મારે તપાસ કરવી જ પડશે કેમ છો કાકા શું સમાચાર લાવી સમાચાર તો છે ને એકદમ ઝક્કાસ છે ઝક્કાસ એમ તમને ખબર છે પેલી નિશાળી છે ને ઘર છોડીને જતી રહી છે મજા જ આવી ગઈ કીધું તું ને મેં તમને ઘરમાંથી એનું કાઢીને રહીશ કેવી કાઢી જોવો તો એટલે આપણો પ્લાન સક્સેસ થયો એમ ને એકદમ સક્સેસ એવી રતા મોઢે કાઢીને અને મેં તો મમ્મીને કહી દીધું તું કે ભાઈ જો ઈ અહીંયા રહેશે ને તો પૂરું કાં તો ઈ કાં તો હું ચોખ્ખી દ્વાર પછી મમ્મીને ખબર પડી હતી જાતે જ સમજી જતી રહી એટલી તો થોડીક લાગત બુદ્ધિ એનામાં બીજું શું અને કાકા બીજી વાત એ કે મારા ઘરમાં રહેલી ગંદકીને હંમેશા માટે મેં બહાર કાઢી મૂકી છે અરે ઈ ગંદકીનો કહેવાય ને વાયરસ કહેવાય બહુ મોટો વાયરસ અને એને તો હાવ નાબૂદ કરી નાખ્યો નાબૂદ કરી નાખ્યો કોઈ દિવસ લાગે જ નહીં એવો કરી નાખ્યો અને તે જે વાયરસ કાઢી નાખ્યો ને એ તારા માટે તો બહુ એટલે બહુ સારું કામ છે જો એ હોત ને
તો તારું કઈ નો અવાજ તારા ઘરમાં. હવે છે ને તારું રાત થાય કરે, તારા જ ઘરમાં હવે તારું રાત ચાલશે. તું જેમ કે ને એમ થાય, બધું આખો કબજો તારો જ રહે તારા ઘરમાં. વાહ કાકા વાહ, સાચી વાત કહું, ખાલી તમે જ મારા શુભચિંતક છો. બાકી તો ઘરમાં છે ને બધા મને ખાલી ટોક ટોક કર્યા કરે છે, મને ખાલી ઓલી નિશાળીનો પક્ષ લીધા કરે છે. પણ હવે છે ને મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે આખું ઘર ખાલી મારું છે અને વારસાની હકદાર પણ પોતે હું જ છું, બીજા કોઈને ખાવાય નહીં દઉં. નામ તો એ છે ને તારા ઘરમાં છે ને બધા છે ને અદેખા છે, અદેખા ઈર્ષાળુ છે. તારી ઓલી માન, તારી છોકરી નિશા બધા અદેખા છે. સવાલ જ નથી, કોઈ સંજોગે આમ ઘરની બહાર જોઉં ને ત્યાંથી એને કાઢું. અને જો આવે અને કઈ બોલે ને તો એક થપ્પડ મારી દેજે, બીજી નહીં જમતા રે. પીછો કરવો પડે એવું હતું, સમજી? મારે જોવું તું કે કઈ વ્યક્તિ તારા કાનમાં ઝેર રેડે છે, કોણ તને મારા અને નિશા વિરુદ્ધ ભડકાવે છે, અને આ મારી ફૂલ જેવી કોમળ દીકરીને પોતાની વાતમાં ફસાવીને સારા કામ કઢાવ્યા હા તમે. મમ્મી બસ, અદે ખાઈ તો તમે લોકો કરો છો, તમે લોકો. આ કાકા તો એ મારા શુભચિંતક છે, મારો સપોર્ટ કરતા હોય ને તો ખાલી એક આ જ વ્યક્તિ છે. અને તમે તો પેલી નિશાળીને બધું દેવામાં આવી ગયા હતા ને, છોકરો તો કે સારો એની માટે, ઘર તો કે એની માટે, તો હું શું છું, રસ્તા ઉપર રઝળતી લાશ? બેટા આ માણસ કોણ છે તને ખબર છે? મમ્મી જે હોય ને તમારા લોકો કરતા સારા છે અને મારા બેસ્ટમાં બેસ્ટ શુભચિંતક છે, તમારી લોકો જેમ નથી એ. અને હા, એણે જ મને જાણ કરી છે કે પેલી નિશાળી છે ને એ મારી સગી બેન નથી. અને આજ સુધી તમે મારી વાત ખોટું બોલતા હતા, જ્યારે હું કહું ત્યારે કાકા એક જ વાત, તને કોણ આવું કે છે, કોણ તારા કાન મારા કોઈ નથી ભરતું, મારા મટલી બુદ્ધિ છે કે કોણ પાકું છે કોણ પોતાનું છે, બરાબર? બેટા તારામાં જો બુદ્ધિ હોત ને તો આજે મારે તારો પીછો ના કરવો પડ્યો હોત. રીના બેટા, રીના બેટા, આ માણસે છે ને ખોટા તારા કાન પંભેર્યા છે અને આપણા ઘરમાં વિખવાદ કરવાની કોશિશ કરી છે. જરા સમજ, સમજ, તારી બુદ્ધિ છે ને એનો તો ઉપયોગ કર. રાઘવભાઈ, તમે મારી દીકરીને સાચી હકીકત જણાવો છો કે પછી હું પોલીસને બોલાવું અને તમારી ફરિયાદ કરું કે તમે મારા ઘરમાં વિખવાદ ઊભો કરવાની કોશિશ કરી, મોઢામાંથી કંઈ પાડશો કે પછી હું પોલીસને ફોન કરી દઉં? મમ્મી તમે શું કામ એમને હેરાન કરો છો? પોલીસ સુધી પહોંચી ગયા, તમે તમારી હદ વટાવો છો, મને બધી વાતની ખબર છે, બરાબર? અરે બેટા, હદ તો આ માણસ પહેલેથી જ વટાવી ચૂક્યો છે અને હવે તું મને કહે છે હું પોલીસને બોલાવીશ, એમાં કોઈ હદ નહીં વટે. પણ સાચી હકીકત સામે આવશે. તમે તમારું મોઢામાંથી કંઈ ફાટશો કે પછી હું મારી જબરજસ્તી ચાલુ રાખું અને પોલીસને બોલાવો, એટલે ના છૂટકે તમારે મારી દીકરીને હકીકત તો જણાવી જ પડશે. નહીં 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 શકતા, પોલીસને નહીં બોલાવતી. તો જણાવશો કે મારી દીકરીની કાન ભંભેડની શું કામ કરી? હું જે છે ને એને સાચું કહી દઈશ. હા તો બોલવું જ પડશે, એના માટે મુહૂર્ત કઢાવું. મેં તને કીધું તું ને તારામાં જે મેં ઝેર ભર્યું તું ને કે નિશા તારી સગી બેન નથી એમ, એ મેં હુકમ ઝેર ભર્યું તું. કારણ કે તું એ ઘરમાં ઝઘડા કરાય, એ ઘરને હાવ ફેદાન મેદાન કરી દે, એટલે મેં તારામાં એ ઝેર ભર્યું હતું. પણ એ વસ્તુ ખોટી હતી, આ નિશા છે ને એ તારી સગી બેન છે. સાંભળી બેટા, સાંભળી. હા માણસ આટલા દિવસથી તારી કાન બંબાઈ કરતો, તું તારી સગી બેનને પારકી સમજતી હતી, અને તને ખબર છે કે આ માણસ એવું કામ શું કામ કરી રહ્યો છે? કારણ કે વર્ષો પહેલાં નાલાયક ને નપાવટ માણસ સાથે મારી સગાઈ થઈ હતી,
સગાઈના થોડા સમય પછી મને ખબર પડી કે આના લક્ષણ સારા નથી, આના ધંધા ખોટા છે, અને મેં સગાઈ તોડી નાખી. અને ત્યાર પછી એ આખી જિંદગી કુવારો બેઠો રહ્યો, કારણ કે હવે નપાવટ માણસને કોણ પોતાની દીકરી આપે. અને એને એને શું કર્યું, મારા ઘર સંસારમાં મારી દીકરીને બોળવી અને એની મોટી બેન માટે કાનમાં ઝેર રેડી. પણ યાદ રાખજો, આજ પછી કોઈ બીજા સાથે નહીં કરતો, નહીતર છે ને મારાથી ખરાબ કોઈ નહીં, સમજો? મમ્મી અત્યારે તો છે ને મારાથી ખરાબ કોઈ નથી. કેમ કાકા, બહુ બોલતા હતા ને તમે, છે ને આ વસ્તુ સારું નથી કર્યું, આ તમારી લીધે, ખાલી ને ખાલી તમારી લીધે મેં મારી મમ્મી અને મારા બેનની બંનેની ઇજ્જત ન કરી, મારી બેનનું ઘર આખું મેં બગાડી નાખ્યું છે. જ્યારે એને છોકરો જોવા આવ્યો તો મેં આટલા કપરા શબ્દ કીધા, અને મારા મમ્મી હંમેશા મને સમજાવતા હતા, પરંતુ મેં એની એક વાત ન માની. આ વસ્તુ તમે બહુ ખોટી કરી છે, આની સજા તો મળશે. મમ્મી બોલાવો, બોલાવો પોલીસને, આજે આ માણસને આપણે પકડાવી દઈએ. નહીં 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 બેટા, મને માફ કરી દો, હું ઈર્ષાના અને અદેખાઈમાં આંધળો થઈ ગયો હતો, એટલે જે મારે નહોતું કામ કરવાનું એ હું કરી બેઠો, પણ હવે મને માફ કરી દો. તારી ભૂલ માફીને લાયક નથી, તે છતાં પણ તારા જેવા નપાવટ માણસના મોડે લાગવું ને એ અમારી લાયકાત પણ નથી, એટલે તને છે ને ભિખારી સમજીને માફ કર્યો. ચલ જા. મમ્મી શું કામ પણ? બેટા આવા માણસની દોસ્તી કે દુશ્મની કઈ ચાલુ નહીં, હાનાથી છે ને દૂર જ રહેવું, સમજી? કાકા અમારા મમ્મી કહે છે ને એટલે તમને મૂકું છું, બાકી મને છે ને તમારા પર એટલો ગુસ્સો આવે છે ને કે અત્યારે તમને એક થપ્પડ મારી દઉં. પણ સાંભળો મારી વાત, આજ સુધી મેં મારા બધા સંસ્કાર મૂકીને તમારી વાત સાંભળી હતી, મેં મારી માનું ને મારી બેનનું દિલ દુખાવ્યું હતું, પરંતુ હવે મારી માના સંસ્કાર મને આડે આવે છે ને એટલા માટે હું તમને મૂકી દઉં છું. પણ આગળ જતા કોઈ સાથે પણ આવું કર્યું છે ને તો આ ભગવાન તમને નહીં મૂકે. શારદા, તું જે આ રાઘવને ઓળખતી નથી, એ જે એના કાળા કામે જે એને મૂક્યા નથી, હજી મારી તાલ તો બાકી છે. અરે આ તો ખાલી સેમ્પલ હતી, અને બંને મા દીકરી ઘડી મેં રૂતન ચહેરો કર્યો એમાં તો પીગળી ગઈ, મને છોડી દીધો. પણ આ રાઘવ એની બુદ્ધિથી એવી ચાલ રમશે ને કે શારદા તને પસ્તાવો થાય કે આ રાઘવારે જો મેં લગ્ન કર્યા હોત ને તો હું સુખી થાત, તને દુઃખ સિવાય જિંદગીમાં રાઘવ કંઈ નહીં આવવા દે. જો સુખ આવતું હશે ને તો રાઘવ એની વચ્ચે ઊભો રહી જાય, પણ તારી જિંદગી તો હું શાંતિથી ક્યારેય નહીં તેને જીવવા દઉં. હવે કોઈ ચાલ તો રમવી જ પડશે. જો બેટા રીના, મેં નિશાને ફોન કરીને તો બોલાવી દીધી છે, પણ તારાથી આટલા દિવસમાં જે ભૂલ થઈ છે ને બેટા, તું એક વખત તારી બેનની માફી માંગી લેજે. મમ્મી તમે કેવી વાત કરો છો, મારે તો શરમ એટલી મને આવે છે ને કે એની સામે આમ આંખ પણ ઊંચી નહીં થાય. માફીની ક્યાં તમે વાત કરો છો, તમે કહો તો મને પગે પડી જઈશ. ના ના બેટા, મને ખબર છે નિશાનું હૃદય બહુ મોટું છે, એ તારાથી રિસાઈને ગઈ હતી ને તો પણ ફોન પર હંમેશા મને પૂછતી કે રીનાની તબિયત સારી છે ને, એનું ભણવાનું કેવું ચાલે છે. પણ આ એક માણસને લીધે મારા ઘરમાં જે વિખવાદ ઊભો થયો ને ખરેખર, પણ સમયસર ભગવાન છે ને સાચા માણસનો સાથ ક્યારેય ના છોડે. સમયસર મને રસ્તો બતાવ્યો અને મારી દીકરીને પણ સાચા રસ્તે વાળી. મમ્મી અનિશા દીદી ક્યારે આવશે? આવતા જશે બેટા, આવતા જશે. બોલ મમ્મી, તે મને શું કામ અહીંયા બોલાવી ફોન કરી? નિશા, મારે તારી સાથે વાત કરવી છે. તને ખબર છે રીના આટલા ટાઈમથી આપણી સાથે આવું વર્તન કેમ કરતી હતી? એને કાંઈ ભાન નથી ને એટલે કરતી હતી,
તમે શું કામ એકને એક વાત વારંવાર પૂછો છો મને? અરે બેટા, તને નથી ખબર અને મનેય નહોતી ખબર, આપણા ઘરમાં ફૂટ પડાવવાનું કામ પેલો રાઘવ કરતો હતો. રાઘવ? કોણ રાઘવ અને કોણ છે બેટા? જો આજ સુધી તો મેં કોઈ દિવસ તમારી આગળ આ વાત જાહેર નહોતી કરી, પણ જ્યારે મેં રીનાનો પીછો કર્યો ને તો હું રાઘવના ઘરે પહોંચી, અને રાઘવ એટલે જેની મારી સાથે પહેલાં સગાઈ થઈ હતી, અને મને જાણ થઈ કે એ માણસ ધંધાનો સારો નથી, એના લક્ષણ સારા નથી, એટલે મેં સગાઈ તોડી નાખી, અને એનો બદલો એ આટલા વર્ષો પછી મારી પાસે લે છે. એને ખબર હતી કે આપણી રીના થોડી કાચા કાનની છે, એટલે એને રીનાના કાન ભંભેર્યા અને તારા વિરુદ્ધ ચડાવી. એને કીધું કે નિશા તારી સગી બહેન નથી, તમે બંને બહેનો એક માની દીકરી નથી, અને આપણી રીના નાની નાદાન. પણ મમ્મી, તમને આ બધી વાતની ખબર કઈ રીતે પડી? બેટા, હું પીછો કરતા કરતા એના ઘરે પહોંચી ગઈ અને ત્યારે બધી વાતની જાણ થઈ. જો હવે રીનાને પણ ભાન થઈ ગયું છે બેટા. સાચી વાત છે મમ્મી. દીદી સોરી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. તું કે તો તારા પગે પડી જાવ, પ્લીઝ તું મને માફ કરી દે પ્લીઝ. આ કોકની ચડાવણીમાં આવીને મેં તારું બહુ અપમાન કર્યું છે. આ તારું ઘર બંધાવવા જઈ રહ્યું હતું, મેં તારું ઘર પણ તોડી નાખ્યું, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ મને અત્યારે એટલો અફસોસ થાય છે ને કે બીજાએ મને આવી વાતો કીધી અને મેં તને પારકી કરી દીધી. મારી સગી બહેન થઈને મેં તને કેવા કેવા વેણ બોલ્યા છે, જેટલી માફી માગું ને એટલી ઓછી છે. તમે બંને મને માફ કરી દો, માફ કરી દો. રીના, જો સાંભળ, તું મારી નાની બહેન છે અને હું તારી ભૂલને ભૂલ નથી સમજતી, તું ટેન્શન ના લે. થેન્ક યુ સો મચ દીદી. દીદી, મને ખબર છે મેં બહુ ખરાબ કર્યું તારી સાથે, પણ તું એટલી સારી છે. મેં તારા ઘરમાં આગ લગાડી દીધી, તારું ઘર પરિવાર જે બનવાનું હતું, તારા લગ્ન થવાના હતા એ પણ ન થવા દીધા, છતાં તે મને માફ કરી દીધી. મમ્મી જે કહેતી હતી ને એકદમ સાચી વાત છે, હું છે ને બુદ્ધુ જ છું. તું કહે છે ને મારામાં ગાંડ પણ જહા છે, હું ગાંડી જ છું, એકદમ પાગલ છું, પણ હવે પછી હું આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. અને મેં તને જે કંઈ પણ શબ્દ કીધા છે ને એ શબ્દ બધા હું પાછા લઉં છું. આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. અને બીજી વાત એ ધ્યાનમાં રાખજે કે જ્યાં સુધી આપણે આંખેથી જોઈએ નહીં ને ત્યાં સુધી કોઈની વાત માનવાની નહીં, ઠીક છે? હા, સમજી ગઈ ને. અને હવે છે ને આ કોઈ કાકા બાકાના ચક્કરમાં ઘરમાં ઝઘડા નહીં કરતી, સમજી? પણ એક વાત કહું તમને બંનેને, મને એ છે ને માણસના લક્ષણ હજી ઠીક નથી લાગતા. જોજો, એ આપણી પ્રત્યે છે ને કંઈક ને કંઈક ચાલ કરતો જ હશે. એ જે કરતો હોય એ, પણ હવે આપણે માતાજીનો ઉપકાર માનવાનો કે આપણા ઘરમાં જે પરિસ્થિતિ પહેલાં હતી ને એવી જ આવી ગઈ, એટલે હસી ખુશીને રહેવાનું અને સાથે મળીને જીવવાનું, સમજી ગઈ? એ તો હવે તમે નહીં કહો ને તો પણ એ જ કરીશ, હો ને મમ્મી? હા. અને સાંભળ ચંપા, ચલ ચા, અને આજે તું ચા નાસ્તો બનાવીશ. વારે વાહ, હું થોડીક સારી હું થઈ ગઈ, તરત ચા નાસ્તો મારી પર આવી ગયો. હા, તો એ મોટી તો દીદી જ છે, દીદી જ કરશે. જો બેટા, આ તો થઈ હસી મજાકની વાત, પણ અત્યારે તો તમે બંને પિયરમાં છો, કાલે ઉઠીને સાસરે જશો, ત્યાં પરણીને જશો, નવા સંબંધ બંધાશે, અને ત્યાં તો આવું ઘણું બધું આવશે, અને કોઈની નાની વાત સાંભળી અને જો તમે સંબંધ તોડવા જશો ને તો ક્યારેય તમારો સંબંધ નહીં આગળ વધે, ક્યારેય તમે ઘર સંસાર નહીં ચલાવી શકો. એટલે હંમેશા પહેલાં વાતને સાંભળવી, એને મગજમાં ઉતારવી, વિચારવું અને પછી જ કંઈક કહેવું, સમજી ગઈ? હા મમ્મી, તમારી આ વાત છે ને એકદમ ગાંઠ બાંધીને હું મારા મગજમાં રાખીશ, બસ પ્રોમિસ. હા, અને છે ને ખાસ તારે તો ધ્યાન રાખવાનું જ છે, નિશામાં તો થોડી પણ સમજણ છે, પણ તું છે ને બેટા હજુ નાદાન, પણ તું છે ને બેટા હજુ નાદાન છે, પણ આ બધી નાદાની હવે ધીમે ધીમે આપણે છોડવી પડે, સમજી ને? હા ને, ચલો તો હવે ફટાફટ બંને જણ જાઓ, મારો ઓર્ડર છે, ચા નાસ્તો બનાવો, ચલો તો. ચલે. હે ભગવાન, કેવા કેવા લોકો હોય છે, કોઈ પોતાને સુખી, પોતાની જાતને ખુશ રાખવા માટે
બીજાના ઘર સંસારમાં આગ લગાડે, પણ પ્રભુ પેલી વાત છે ને એ સાચી છે, પણ ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર ક્યારે નહીં, એટલે સત્ય છે ને એ તો સામે આવીને જ રહે. હે ભગવાન, બસ મારી બંને દીકરીઓને આમ હસતી રમતી રાખજે. અને વર્ષો પહેલાં મેં જે નિર્ણય લીધો હતો ને સગાઈ તોડવાનો, એ આજે મને સાચો લાગે છે. જો આ માણસ હું એની સાથે નથી તો આટલું કરી શકે, તો એના જીવનમાં હોત તો એ તો મારું જીવન ઝેર કરી નાખ્યું હોત. જે થાય એ સારા માટે જ થાય.